नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 6ना गुजराती विषयना एकम 9 पादरना प्रश्नोत्तरोनो अभ्यास करीशुं। सौ प्रथम आपणे विकल्पोनो अभ्यास करीशुं, जे आ मुजब छे। एक, गोंदरे ढोरने पाणी पीवा माटे बनावेला कुंडने शुं कहे छे? जवाब छे, हवाड़ो। बे, गामनो जीवतो जागतो चोपड़ो लेखक कोने कहे छे? जवाब छे, गोंदराने। त्रण, लेखक ना छूटके खेतरमां શું લઈને જતા હતા? જવાબ છે, ભાત। વિકલ્પ પછી આપણે ખરા ખોટાઓનો અભ્યાસ કરીશું, જેમાં પહેલું છે એક, પાદર શબ્દ સાંભળતા જ લેખકને આનંદનો અનુભવ થાય છે, ખરું। બે, દર વર્ષે લીમડો પોતાની વડવાઈઓ વધારતો રહે છે, ખોટું। ત્રણ, गोंदरे वांदरानो मेळो जामे छे, खोटू। चार, लेखक गाममां छेल्लो विषामो स्मशानने गणे छे। हवे आपणे खाली जग्याओनो अभ्यास करीशुं, जे आ मुजब छे। एक, आनर्थ खाली जग्यानो देश गणाय छे। जवाब छे, भवाईनो। बे, लेखक रमतने खाली जग्यानो मुद्रालेख माने छे। जवाब छे, बाळको। ત્રણ, લેખક વર્ષારાણીને ગામડાનો ખાલી જગ્યા કહે છે। જવાબ છે, પ્રાણ। હવે આપણે એક બે વાક્યમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું। એમાં પહેલું પ્રશ્ન છે, પાદર પાઠના લેખકનું નામ જણાવો। જવાબ છે, પાદર પાઠના લેખક ડૉક્ટર કિશોરસિંહ સોલંકી છે। બે, ગામના ગોંદરે શું શું આવેલું છે? જવાબ છે, ગામના ગોંદરે બે વિશાળ વડ, એક બાજુ પીપરો અને પીપળા અને બીજી બાજુ લીમડા ઊભા છે, તેમજ ત્યાં એક કૂવો અને એક હવાડો પણ આવેલા છે। ત્રણ, સાહેબને આવતા જોઈ છોકરા શું કરતા? એનો ઉત્તર છે, સાહેબને આવતા જોઈ છોકરા વડની વડવાઈઓ કે ખોદેલા ખાડાઓમાં લપાઈ જતા, એટલે કે છુપાઈ કે સંતાઈ જતા। ચાર, ગોંદરું ગામનું નાક કેમ કહેવાય છે? જવાબ છે, ગોંદરું ગામની શોભા છે, એની સાખ છે, એટલે કે આબરૂ છે, ગોંદરા પરથી ગામ પરખાય છે, તેથી ગોંદરું ગામનું નાક કહેવાય છે। પાંચ, ગામના પાદરમાં આવેલા પરિવર્તનથી લેખક સી લાગણી અનુભવે છે? જવાબ છે, ગામના પાદરમાં આવેલા પરિવર્તનથી પાદરને કાળરૂપી સાપ દસી ગયો હોય અને એના માથા પર જાણે સિંગડા ઉગી ગયા હોય એવી લાગણી લેખક અનુભવે છે। હવે આપણે વ્યાકરણને લગતા પ્રશ્નોનો અભ્યાસ કરીશું, જેમાં સૌ પ્રથમ આપણે રૂઢિપ્રયોગોનો અભ્યાસ કરીશું। રૂઢિપ્રયોગો આ મુજબ છે। મેળો જામવો, મેળો જામવો રૂઢિપ્રયોગનો અર્થ થાય ઘણા માણસોનું એકઠા થવું તે। એના પછી છે મૂછ મરડવી, મૂછ મરડવી રૂઢિપ્રયોગનો અર્થ થાય અભિમાન કે સુરાતન બતાવવું। શ્રી ગણેશ કરવા, શ્રી ગણેશ કરવા રૂઢિપ્રયોગનો અર્થ થાય કાર્યનો શુભારંભ કરવો। માથે કરવું, માથે કરવું રૂઢિપ્રયોગનો અર્થ થાય અઘટિત વર્તન દ્વારા લોકોને વ્યાકુળ કરવા। પોરો ખાવો, પોરો ખાવો રૂઢિપ્રયોગનો અર્થ થાય આરામ લેવો। તડકી છાયણી જોવી, તડકી છાયણી જોવી રૂઢિપ્રયોગનો અર્થ થાય સુખ દુઃખમાંથી પસાર થવું। પૂંઠ વાળવી, પૂંઠ વાળવી રૂઢિપ્રયોગનો અર્થ થાય છે પાછા વળીને જોવું। રૂઢિપ્રયોગ પછી આપણે સમાનાર્થી શબ્દોનો અભ્યાસ કરીશું, જે આ મુજબ છે। પાદર, પાદર શબ્દનો સમાનાર્થી શબ્દ ગોંદરું કે ભાગોળ બંનેમાંથી એક લઈ શકાય। લપાવવું, લપાવવું શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે છુપાવવું શબ્દ આવે। વેડું, વેડું શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે રેતી શબ્દ લઈ શકાય। ટાબરિયા, ટાબરિયા શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે નાના બાળકો શબ્દ લઈ શકાય। બખોલ, બખોલ શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે પોલાણ શબ્દ આવે। ધાક, ધાક શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે બીક કે ડર બંનેમાંથી એક શબ્દ લઈ શકાય।
ટેસડો ટેસડો શબ્દનો સમાનાર્થી શબ્દ મજા થાય. વનેર વનેર શબ્દનો સમાનાર્થી શબ્દ રખડેલ કે જંગલી બંનેમાંથી કોઈ એક શબ્દ લઈ શકાય. કાળોતરો કાળોતરો શબ્દનો સમાનાર્થી શબ્દ કાળો નાગ એટલે કે સાપ એવો થાય. આધાર આધાર શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે ટેકો શબ્દ આવે. ફરિયાદ ફરિયાદ શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે રાવ શબ્દ આવે. પોરો પોરો શબ્દનો સમાનાર્થી શબ્દ વિશ્રામ કે આરામ એ બેમાંથી ગમે એક શબ્દ પસંદ કરીને લઈ શકાય છે. હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દોનો અભ્યાસ કરીશું જે આ મુજબ છે. વધારવું વધારવું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ઘટાડવું થાય. ઝીણું ઝીણું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જાડું થાય. તડકી તડકી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ છાંયડી થાય. જીવંત જીવંત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ મૃત થાય. અહીં આપણી એકમ 9 પાદરના પ્રશ્નોત્તરોની સમજૂતી પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.